દાહોદ માટે અને દેશ માટે ખૂબ ગૌરવની વાત છે કે દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધુ ફલુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ફાલુઝ બાઝાર આલ્બમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરીમાં સ્થાન પામ્યું છે. મૂળ દાહોદના અને વર્ષોથી યુએસમાં સ્થાયી થયેલા લીનાબેન અને દિલીપભાઈ રસિકલાલ શાહના ડૉક્ટર પુત્ર ગૌરવના પુત્રવધુ ફાલ્ગુની દલાલ શાહ જાણીતા ગાયિકા છે. તેમના શ્રમણાંજલિ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે. મૂળ દાહોદના અને વર્ષોથી યુએસ સ્થાયી થયેલા નીનાબેન અને દિલીપભાઈ શાહના પુત્રવધુ ફાલ્ગુની દલાલ શાહ જાણીતા ગાયિકા છે. તેમના સ્મરણાંજલિ સહિત અનેક આલ્બમ પણ પ્રકાશિત થયા છે. ફાલ્ગુનીએ ફાલુઝ બજાર નામનું આલ્બમ પોતાના પુત્ર નિષાદને લઈને બનાવ્યું હતું. કેન્સર નિષ્ણાંત અને ગાયક પતિ ડૉક્ટર ગૌરવ શાહ સાથે લગ્ન પણ તેઓ બંને જ્યારે બોમ્બે સંગીત શીખવા આવતા ત્યાં મુલાકાત બાદ થયા. લગ્ન થયા બાદ અમેરિકા ખાતે સંગીત ગુરુ પાસે ઇન્ડિયા શીખવા આવતા અને રોજ 4 કલાક રિયાઝ કરતા હતા. અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવેમ્બર 2009માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના સન્માનમાં ઓબામા સરકાર દ્વારા આયોજિત એક સમારોહમાં સંગીતકાર એ આર રહેમાનના સંગીત નિર્દેશનમાં જય હો ગીત ગાવા માટે તેમને પણ ફાલ્ગુની શાહને વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું, જેમાં તેઓએ પોતાની સુરીલી પ્રસ્તુતિ દ્વારા સૌના મન મોહી લીધા હતા. તો 2013ની સાલમાં એને પહેલી મ્યુઝિક સીડી બનાવી હતી, ફોરેસ્ટ રોડ. એ બહુ સરસ હતી અને એમાં એને દરેકે દરેક સ્ટેટના સોંગ્સ એમાં મૂક્યા હતા, પોતે જ લખેલા અને પોતે જ ગાયેલા. અને એ ગ્રામી એવોર્ડ માટે ઓલમોસ્ટ નોમિનેટ થઈ ગઈ હતી, પણ થોડું માટે રહી ગઈ. પણ એનો પોતાનો જે ગ્રામી એવોર્ડ હતો, એની ડિઝાયર હતી કે પોતે ગ્રામી એવોર્ડમાં આવે. તો ઘણી બધી એને બહુ જ મહેનત કરી, ઘણી જ પ્રેક્ટિસ કરી. 2-3 વાર ઇન્ડિયા પણ આવે એના માટે, અને સુલતાન ખાન જોડે થોડી ટ્રેનિંગ બી લીધી પંડિત સુલતાન. પછી એને આ નવી આલ્બમ બનાવી, એનું નામ છે ફાલુઝ બાઝાર. અમેરિકાની 20 પ્રભાવશાળી મહિલાઓમાં ફાલ્ગુની શાહનું નામ છે તેવો ઉલ્લેખ વર્ષ 2015ના ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સર્વેમાં જાહેર કરાયો હતો. વર્ષ 2018માં તેમને વુમેન્સ આઇકોન્સ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ પણ મળ્યો હતો. હાલમાં તેઓએ નવું આલ્બમ ફાલુઝ બાઝાર રિલીઝ કર્યું છે, જેના માટે દક્ષિણ એશિયામાંથી એકમાત્ર વ્યક્તિ તરીકે ફાલ્ગુનીનું નામ નોમિનેટ થયું છે. આગામી 10 ફેબ્રુઆરીએ ફાલ્ગુનીને લોસ એન્જલિસના ડાઉન ટાઉનમાં આયોજિત ગ્રેમ્સ એવોર્ડ્સના કાર્યક્રમમાં તેને રેડ કાર્પેટ સન્માન પણ પ્રાપ્ત થશે. ફાલુઝ બાઝાર તેના 4 વર્ષના પુત્ર નિષાદના 12 સહજ પ્રશ્નોમાંથી જન્મ્યું છે. ભાષા ખાણીપીણીથી લઈને તેના દ્વારા પૂછાતા જે તે પ્રશ્નોથી પોતાની રીતે સંગીતમય જવાબમાં તેના જવાબ છે. આ આલ્બમમાં તેમના પતિ અને માતાએ પણ સંગીત આપ્યું છે. ફાલ્ગુની આ જે સીડી માટે ફાલુ બાજાર માટે નોમિનેટ થઈ, ગ્રામી એવોર્ડ માટે નોમિનેટ થઈ છે, એના માટે આપણે વાત કરી રહ્યા છીએ કે એક ઇન્ડિયન ગર્લ થઈને અમેરિકામાં કેટલી બધી આગળ આવી છે. જે રીતે આપણા પીએમ મોદી ઇન્ડિયામાં પણ લેડીઝને આગળ લાવવા કેટલો બધો ટ્રાય કરે છે, એ રીતે ફાલ્ગુની પણ ત્યાં આગળ આવીને પોતાને કેવી રીતે આગળ આવવું આ કન્ટ્રીમાં, કે જે 24 વર્ષ એને ઇન્ડિયામાં પાસ કર્યા છે વિથ ઇન્ડિયન પીપલ, અને ત્યાં અમેરિકન ના બધા રિલીજિયસ કે એ લોકોની રહેણીકરણી બધામાં એવી રીતે મિક્સ થઈ ગઈ છે કે સી ગોઝ ફોર જેલમાં પણ ત્યાં આગળ પ્રોગ્રામો આપવા જાય છે. ફાલ્ગુની શાહના પરિવારજનો તેમજ કુટુંબીઓએ તેમના સાસુ સસરા જે હાલ ભારતમાં તેમના વતન દાહોદમાં છે તેઓને મળવા અને અભિનંદન પાઠવવા આવ્યા, ત્યારે આ નોમિનેશન ફક્ત દાહોદ નહીં પણ દેશ માટે ગૌરવની વાત છે. નિહલ શાહ, મંતવ્ય ન્યૂઝ, દાહોદ.